નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે કોમલ ચૌહાણ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલ જિલ્લાના પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટને એક માઈ ભક્ત દ્વારા 1,11,00,000 ચેક અને 1.25 કિલો સોનાના છત્રની ભેટ ચઢાવવામાં આવી છે. મૂળ રાજસ્થાનના અને હિંમતનગર ખાતે રહેતા અને પશુઓ માટેના કેટર ફૂડનો વ્યવસાય કરતા માઈ ભક્તે પાવાગઢ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપ્યું મોટું દાન. આજે દેવ દિવાળીના શુભ દિવસે અન્નકૂટના દર્શન કરી ભક્તે મહાકાળી મંદિર ટ્રસ્ટને ચેક અર્પણ કર્યા હતો અને મંદિરમાં સોનાનું છત્ર ચઢાવ્યું હતું. 51 શક્તિપીઠ પૈકી એક મહાકાળી ધામમાં ગુજરાત સહિત દેશભરના માઈ ભક્તો શ્રદ્ધાભેર દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આજે એક માઈ ભક્ત દ્વારા મંદિર ટ્રસ્ટને ઐતિહાસિક ભેટ અર્પણ કરાઈ હતી. મહાકાળી મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી મળેલા ભેટ દાન પૈકી સૌથી મોટું દાન આજે એક ભક્ત દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. અન્નકૂટ નું આયોજન થયેલું છે. 100-200 જેટલી આઈટમો અન્નકૂટ થયું છે. ઘણા જ ભાવિ ભક્તો એ જોઈને રાજી થયા છે. આ પવિત્ર પ્રસંગે હિંમતનગરથી મહાકાલી કોર્પોરેશન્સના માલિક બાહુભાઈ સોનાજી પુરોહિત તરફથી માતાજીને 1.25 કિલો સોનાનું પત્ર, જેની કિંમત પૂર્વક 60,00,000 રૂપિયા થાય, એ અર્પણ થયું છે. સાથે સાથે અમને 1,11,00,000 પણ ડોનેશન્સ આ મહાકાવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ નિમંત્રણ આપે છે. કાલિકા માતા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એક પસંદ આવડે.